હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 13. ગયા લેક્ચરમાં આપણે ભારતનું સ્થાન અને કદ એશિયા ખંડમાં અને દુનિયાના વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કયું છે તે તમામ બાબતોનો અભ્યાસ કર્યો. હવે આગળ વધીએ તો ભારત કયા ભાગમાં અને કયું અને કેટલું સ્થાન ધરાવે છે. જુઓ, ભારત હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે. શીર્ષ એટલે જે આપણે માથું કહીએ. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે સમુદ્ર માર્ગો દ્વારા આજથી નહીં પણ પ્રાચીન કાળથી આપણો સંબંધ રહ્યો છે. પરિણામે ભારતે આ દેશો સાથે સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો વિકસાવ્યા છે. હિન્દ મહાસાગર જેવી તટીય સીમા બીજા દુનિયાના કોઈ પણ દેશમાં નથી. આમ આ મહત્વના સ્થાનના લીધે જ કદાચ એનું નામ હિન્દ મહાસાગર રાખવામાં આવ્યું હશે એવું માનવામાં આવે છે. કયું? હિન્દ મહાસાગર. હવે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં પણ ભારતનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. ઈસવીસન 1869માં સુએજ નહેર શરૂ થઈ અને આ સુએજ નહેર શરૂ થતાં ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે કેટલા કિલોમીટર? 7000 કિલોમીટર ઘટી ગયું છે. ટૂંકમાં કહીએ તો જમીન માર્ગ કરતાં સમુદ્ર માર્ગ હંમેશના માટે ટૂંકો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ, આપણે અહીંથી મુંબઈ જવું હોય તો અમદાવાદથી મુંબઈ જમીન માર્ગે જઈએ તો મિનિમમ 8-10 કલાકનો સમય લાગે. જ્યારે એ જ માર્ગ એટલે કે જળમાર્ગે જવું હોય તો ખંભાતના આખાતથી મુંબઈ જતાં 2-2.5 કલાકમાં પહોંચી શકાય છે. કહેવાનો તાત્પર્ય એ છે કે જમીન માર્ગ કરતાં જળમાર્ગનું અંતર ઘટે છે. હવે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈ પસાર થાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ અને સુએજ જળમાર્ગ ભારત પાસે પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાકાની સામુદ્ર ધુણી પેસિફિક મહાસાગર પરથી પસાર કરી કેનેડા અને યુએસ એટલે કે અમેરિકા પહોંચી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સામુદ્ર ધુણી એટલે શું? તો બે મોટા જમીન વિસ્તારને જોડતી પાણીની પાતળી પટ્ટી એટલે સામુદ્ર ધુણી કહેવામાં આવે છે. હવે આમ ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે આજથીની પણ સદીઓથી રહ્યો છે અને આપણા વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી રહ્યું છે, જેની અમુક બાબતો ખાસ કરીને આપણા ઉપનિષદોના વિચારો, રામાયણ, પંચતંત્રની વાર્તાઓ, આપણી જે ચિકિત્સા પદ્ધતિ અને ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિભિન્ન ભાગો સુધી પહોંચ્યા છે. દશાંશ પદ્ધતિ એટલે શું? તો આવર્તક કોષ્ટકના પરિમાણને સમજવા માટે દસની સંખ્યાનો ઉપયોગ કરીને ગણવામાં આવતી ગાણિતિક પદ્ધતિ એટલે દશાંશ પદ્ધતિ કહેવામાં આવે છે. હવે ભારત અને આપણા જે પડોશી દેશો, દક્ષિણ એશિયામાં ભારતનું સ્થાન મહત્વપૂર્ણ છે. ભારતમાં 29 રાજ્યો અને દિલ્હીને રાષ્ટ્રીય રાજધાની તરીકે દરજ્જો આપવામાં આવેલો છે.
આ ઉપરાંત 6 જેટલા સંઘ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો આવેલા છે કેટલા પ્રદેશો 6 તેમજ ભારતની જે જમીન સીમાની વાત કરીએ તો ઉત્તર પશ્ચિમ કઈ દિશા ઉત્તર અને પશ્ચિમ એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ બંને દેશો આવેલા છે આ ઉત્તર દિશા છે અને આ પશ્ચિમની બાજુમાં વાયવ્ય સરહદે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને દેશો આવેલા છે આ ઉપરાંત ઉત્તર અને પૂર્વ ઉત્તર પૂર્વમાં ચીન નેપાળ ભૂતાન વગેરે દેશો તેમજ પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ જેવા દેશોની સરહદો જોડાયેલી છે ભારતની દક્ષિણે એટલે દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે શ્રીલંકા અને માલદીવ વગેરે જેવા દેશો આવેલા છે ભારત અને શ્રીલંકામાં પાલકની સામુદ્રધુની અને મન્નારના અખાત દ્વારા અલગ જોવા મળે છે અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુ અને બંગાળાની ખાડીમાં અંદમાન નિકોબાર ટાપુઓ આવેલા છે વિદ્યાર્થી મિત્રો સામુદ્ર ધુની એટલે બે મોટા જમીન વિસ્તારોને જોડતી પાણીની પાતળી પટ્ટી જેને આપણે સામુદ્ર ધુની કહીએ છે દ્વીપકલ્પ કોને કહેવામાં આવે તો જેની ત્રણેય બાજુએ પાણી હોય અને ચોથો ભાગ જે જમીનથી ઘેરાયેલો હોય જેને આપણે દ્વીપકલ્પ કહીએ છે આ ઉપરાંત દ્વીપ એટલે ચારે બાજુ પાણીથી ઘેરાયેલો જમીન ભાગ જે ટાપુ કહેવામાં આવે છે હવે ભૂસ્તરીય રચના જોઈએ ભારતના વર્તમાન ભૂપૃષ્ઠનું સ્વરૂપ પૃથ્વીની ભૂસંચલન પ્રક્રિયા અને બાહ્ય હલનચલનનું પરિણામ છે પૃથ્વીની સંરચના વિશેની જાણકારી ખરેખર રોચક છે વિદ્યાર્થી મિત્રો આપણે 8મા ધોરણમાં પણ ભણ્યા કે હજારો વર્ષ પહેલાં પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એક અગન ગોળો હતો પરંતુ અહીં ડીપમાં જઈએ તો પૃથ્વીનો ઉપરનો પોપડો એસ્ટેનોસ્ફિયરના અર્ધદ્રવિત ખડકો ઉપર તરી રહ્યો છે અને પેટાળની કિરણોત્સર્ગી પ્રક્રિયા એટલે કે ગરમી ઉદ્ભવે છે પરિણામે ખડકોનું સંવહન એટલે નીચેથી ઉપર તરફ તરંગો ઉત્પન્ન થઈ ભૂસપાટી તરફ આવવાનો પ્રયાસ કરે છે અને આ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં જે વિભાજિત થાય છે જેને આપણે મૃદાવરણીય પ્લેટ અથવા લિથોસ્ફીરિક પ્લેટ કહીએ છે આવી જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે 7 પ્લેટો આવેલી છે કેટલી પ્લેટો 7 જુઓ પહેલા નંબરની જે પ્લેટ છે આ પ્લેટમાં પેસિફિક પ્લેટ ઉત્તર અમેરિકન પ્લેટ દક્ષિણ અમેરિકન પ્લેટ યુરેશિયન પ્લેટ આફ્રિકન પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ એન્ટાર્કટિક પ્લેટ વગેરે આવી 7 પ્લેટો આવેલી છે કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જાય છે બરાબર બાળકો ધ્યાન રાખે કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર જાય છે જેને આપણે અપસારી પ્લેટ કહીએ છીએ અથવા તો અપસરણ કહીએ જ્યારે કેટલીક પ્લેટો એકબીજાથી નજીક આવે છે જેને આપણે અભિસારી અથવા તો અભિસરણ કહીએ છીએ આમ અપસારી એટલે એકબીજાથી દૂર જવું અને અભિસારી એટલે એકબીજાથી નજીક આવવું આમ અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય અને ગેડીકરણ થાય છે ગેડ તિરાડ પડે
एक बीजाथी विपरीत दिशा में खसी जवानी प्रतिक्रिया थी भूकंप अने ज्वालामुखी नु निर्माण थाय छे। बराबर ध्यान रखो, भूकंप अने ज्वालामुखी नु निर्माण केम थाय छे, एक बीजाथी विपरीत दिशा में एटले के दूर प्लेटो जाए छे, जेना कारणे भूकंप अने ज्वालामुखी उद्भवे। हवे सरकती के खसती प्लेटो एक बीजाथी टकराय छे, परिणामे શું થાય છે, પર્વતનું નિર્માણ થાય છે। એકબીજાથી પ્લેટો ટકરાવવાના કારણે પર્વતનું નિર્માણ થાય છે। આ પ્લેટો એકબીજાથી દૂર ખસે છે, ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોના માં ફાટોનું નિર્માણ થાય છે। આમ ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે। આ પ્રકારની પ્લેટોને શું કહેવામાં આવે છે, रूपांतरित प्लेट कहेवामां आवे छे। विद्यार्थी मित्रों, शुरुआत में आपने मृदावरणीय प्लेटो जोई, पछी अन्य सात महत्वनी प्लेटो जोई, एना पछी अभिसरण अने अपसरणनी प्रक्रिया अने आगळ रूपांतरित प्लेट वगैरे प्लेटो मौखिक रीते तैयारी राखवी। हवे भारत करोड़ों वर्ष पहला एक प्राचीन गोंडवाना लैंड नामनो प्राचीन भूमिखंडनो भाग हतो। कयो? गोंडवाना लैंड नामना प्राचीन भूमिखंडनो भाग हतो। आ भाग में आजे पण दक्षिण अमेरिका, आफ्रिका, ऑस्ट्रेलिया तथा एंटार्क्टिकानो समावेश थाय छे। अने समय जता इंडो ऑस्ट्रेलियन प्लेट ઉત્તર તરફ ખસી, અને બરાબર ધ્યાન રાખજો, સમય જતાં ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ કઈ તરફ ખસી, ઉત્તર તરફ, અને ઉત્તર ગોળાર્ધની, ઉત્તર ગોળાર્ધની સૌથી મોટી પ્લેટ એટલે યુરેશિયન પ્લેટ સાથે લગભગ કેટલા કરોડ, 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હતી। પરિણામે તેથીસ મહાસાગર, કયો મહાસાગર, તેથીસ મહાસાગરમાં તિરાડ પડી, ગેડ પડી, પરિણામે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું। અહીં પણ પ્રશ્ન થાય કે વિદ્યાર્થીઓ, હિમાલય પર્વતનું નિર્માણ કઈ રીતે થયું, જવાબ શું મળે, તો ઇન્ડો ઓસ્ટ્રેલિયન અને યુરેશિયન પ્લેટ કેટલા કરોડ વર્ષ પહેલાં, 5 કરોડ વર્ષ પહેલાં ટકરાઈ હતી, અને આ ટકરાવાતી પ્લેટના લીધે કયા મહાસાગરમાં, તેથીસ મહાસાગરમાં ગેડ પડવી, તિરાડ પડી, પરિણામે હિમાલય પર્વત શ્રેણીનું નિર્માણ થયું હતું। હવે હિમાલય પર્વત શ્રેણીની દક્ષિણે ખીણ બની અને ઉત્તર દક્ષિણથી વહેતી નદીઓ, જે હિમાલયમાંથી નીકળતી જે નદીઓનો કાપ ઠલવાતા ખાસ કરીને હિમાલય પર્વત અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચે એટલે કે ઉત્તર ભારતમાં ગંગાનો મેદાની પ્રદેશ બન્યો। ગંગાના મેદાનનું નિર્માણ કઈ રીતે થયું, તો હિમાલયના પહાડી વિસ્તારોમાંથી જે નદીઓ વહી અને આ નદીઓનો કાપ જમીન ઉપર પથરાતા જમીન ફળદ્રુપ બની, પરિણામે હિમાલય પર્વત અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની વચ્ચેનો ભાગ જે ગંગાના મેદાન તરીકે ઓળખાય છે। દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગ તૂટીને નિમંજિત થવું, નિમંજિત એટલે તૂટી જવું, પરિણામે અરબ સાગરનું નિર્માણ થયું। અહીં પણ એવો પ્રશ્ન થાય બાળકો કે અરબ સાગરનું નિર્માણ કઈ રીતે થયું, તો નિમંજન પ્રક્રિયાના કારણે અરબ સાગરનું નિર્માણ થયું હતું। નિમંજન એટલે સમય જતાં અમુક ભાગ જે ભૂપૃષ્ઠનો હોય એ તૂટી જવો અને સમુદ્રમાં ગરકાવ બની જવો। આમ ભૂનિમંજનથી પશ્ચિમ ઘાટ વધારે ને વધારે સુસ્પષ્ટ થઈ ગયો છે। આમ
ભારતીય ભૂખંડમાં વિવિધતા જોવા મળે છે અને ઉત્તરમાં ઊંચી પર્વતમાળાઓ આવેલી છે, જ્યારે ઉચ્ચ પ્રદેશો, શિખરો, ઘાટ પણ આવેલા છે, તેમજ નદીઓના કાંઠેથી અનેક મેદાનો રચાયા છે અને દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ, બરાબર ધ્યાન રાખજો, દક્ષિણ ભારતનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ ભારતનો અતિ પ્રાચીનતમ ભાગ મનાય છે. આમ કેટલાક તટીય મેદાનો આપણે અગાઉ પણ વાત કરી કે તટીય મેદાનમાં પૂર્વ તટીય મેદાન અને પશ્ચિમ તટીય મેદાનો આવેલા છે. આથી એવું કહી શકાય કે ભારત વૈવિધ્ય સભર ભૂપૃષ્ઠ ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ ક્વેરી હોય, સમસ્યા હોય તો જણાવી શકો. ફરી પણ અગાઉ ચર્ચા કરીએ તો ઘાટ એટલે શું? તો ઉત્તર પૂર્વના પહાડી વિસ્તારોમાં આવન જાવન માટેના પર્વતીય જે ઊંચાઈવાળા પગપાળા માર્ગને ઘાટ કહેવામાં આવે છે. આ ઉપરાંત ગોળાર્ધ વિશે આપણે ચર્ચા કરી, કર્કવૃત્ત, અક્ષાંશવૃત્ત, રેખાંશવૃત્તો વગેરે, તેમજ સામુદ્રધુની. સામુદ્રધુની કોને કહીશું? તો બે મોટા જમીન વિસ્તારને જોડતી પાણીની પાતળી પટ્ટી એટલે સામુદ્રધુની કહેવામાં આવે છે.